नमस्कार, हूं तोशाली। अब तक बुलेटिन में आपनु स्वागत करू छू। सर्वप्रथम नजर करिए हेडलाइन पर। राज्यना आश्रय 35,000 ग्राहकों न्यायनी जोई रह्या छे वाट। गुजरात राज्यना आश्रय 23,000 भागेडू आरोपीओ पोलीस पकड़थी दूर। दाऊद इब्राहिम, छोटा शकील सहितना गेंगस्टरोनो पण समावेश थाय छे। नीट पीजी परीक्षानुं परिणाम करायुं जाहेर, अंदाजे 2,00,000 विद्यार्थीओ थया क्वालिफाई। હવે જોઈએ સમાચાર વિગતવાર। પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સ પ્રવેશ માટેની નીટ પીજીનું પરિણામ જાહેર થયું છે। પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે નીટ પીજી પરીક્ષાનું પરિણામ 9 દિવસમાં જાહેર કરી દેવામાં આવ્યું છે। નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા નીટ પીજી પરીક્ષા 2023માં પાસ થનારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે। આ પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકાય છે। જે વિદ્યાર્થીઓ નીટ પીજી 2023ની પરીક્ષામાં ક્વોલિફાય થયા છે તેઓ એમડી, એમએસ, પીજી ડિપ્લોમા અને પોસ્ટ એમબીબીએસ ડીએનબી કોર્સમાં સીધો પ્રવેશ મેળવવા માટે પાત્ર બને છે। દેશભરમાં નેટ પીજી પરીક્ષા 5 માર્ચ 2023ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી। આ વર્ષે લગભગ 2,00,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ નીટ પીજીની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી। નીટ પીજી પરિણામ જાહેર થવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી છે। તેમણે પાસ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાતમાં અંદાજે 23,000 આરોપીઓ નાસ્તા ફરે છે। પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકતી નથી। ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઇમ વિભાગની વેબસાઇટના આંકડાઓ મુજબ રાજ્યના શહેર, જિલ્લા અને રેલવે પોલીસના મળીને કુલ 40 પોલીસ જિલ્લાઓના અંદાજે 23,000 આસપાસના આરોપીઓ પોલીસની પકડથી દૂર છે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌરવરાજ। જી ગૌરવરાજ, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, જે રીતે ઓફિશિયલ આંકડા સામે આવી રહ્યા છે, રાજ્યના સીઆઈડી ક્રાઇમ વિભાગની ઓફિશિયલ વેબસાઇટમાં જે રીતે આંકડા ઉપલબ્ધ છે તે મુજબની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં આશરે 23,000 જેટલા આરોપીઓ ભાગેડું છે, જેઓ પોલીસ પકડથી હજુ સુધી દૂર છે। આ આંકડાઓ અને આ જે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ છે તેના નામની જો ચર્ચા કરવામાં આવે તો દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ, છોટા રાજન સહિતના જે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સ છે તેમના નામ પણ આ યાદીમાં છે। દાઉદ ઇબ્રાહિમ અમદાવાદ શહેરના કુલ 5 જેટલા ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપી છે, જ્યારે સુરત શહેરના 2 ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપી છે। ખાસ સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી વધુ 4,500 જેટલા આરોપીઓ ફક્ત અમદાવાદ શહેરમાં હજુ મોસ્ટ વોન્ટેડ છે, જ્યારે સુરતમાં 2,100 જેટલા આરોપીઓ મોસ્ટ વોન્ટેડ છે ને હજુ પણ ભાગેડું છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અંદાજિત 721 જેટલા જે ભાગેડું આરોપીઓ છે એ પોલીસ પકડથી દૂર છે, અને વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો આશરે 916 જેટલા આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આશરે 22,600 જેટલા આરોપીઓ હજુ પણ રાજ્યની પોલીસ પકડથી દૂર છે। બીજી બાજુ દર વર્ષે કહી શકાય કે દર મહિને અનેક જે ભાગેડુ આરોપીઓ હોય છે તેમની ધરપકડ કરવામાં આવે છે। દર વર્ષે મોટી સંખ્યામાં નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે, પરંતુ તેની સામે જેટલી સંખ્યામાં નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે એટલી જ સંખ્યામાં નવા નાસ્તા ફરતા આરોપીઓનો છે ઉમેરો પણ થાય છે, જેના કારણે આ આંકડો નીચો આવતો નથી। તો કહી શકાય કે રાજ્યમાં 23,000 જેટલા ભાગેડુ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। દર વર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે। ગ્રાહકોના હિતોને ધ્યાને રાખીને આ દિવસની ઉજવણી કરાય છે, ત્યારે આ દિવસે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા ગુજરાતના 38 શહેરના ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને સ્ટેટ કમિશનમાં ડિસેમ્બર 2022 સુધી 33 વર્ષોમાં કેટલીક ફરિયાદો દાખલ થઈ અને કેટલીક ફરિયાદોનો નિકાલ આવ્યો તથા કેટલાક કેસો પેન્ડિંગ છે તેના આંકડા એકત્ર કરી જાહેર કરવામાં આવ્યા હતા। ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના આંકડા અનુસાર ગુજરાતના કુલ 34,957 ફરિયાદી ગ્રાહકો ન્યાય મેળવવાની પ્રતીક્ષા કરી રહ્યા છે। અમદાવાદ શહેરની 3 કોર્ટમાં 9,608 ફરિયાદો પેન્ડિંગ છે, જ્યારે વડોદરાની બંને કોર્ટમાં 5,484 અને સુરતની બંને કોર્ટમાં 5,796 ફરિયાદો પેન્ડિંગ છે। સમગ્ર જગ્યાઓ પર ગેરકાયદેસર ખનન કરતા ખનન માફિયાઓને પાઠ ભણાવવા કડક કાર્યવાહી હાથ ધરાય છે, જેના સંદર્ભે રાજકોટ કલેક્ટર તેમજ નાયબ કલેક્ટર ધુરાજીના આદેશને અનુસરીને ઉપલેટા મામલતદાર દ્વારા છેલ્લા 3 દિવસથી ઉપલેટા તાલુકામાં દિવસ રાત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી ખનિજ માફિયા ઉપર દોષ બોલાવી છેલ્લા 5-1 મહિનામાં 1 કરોડથી વધુની ખનિજ ચોરી ઉપલેટા મામલતદાર એનપી ધનવાણી દ્વારા ઝડપી લેવામાં આવી છે। ખનિજ માફિયાઓને પકડી લગભગ 48 લાખનો જથ્થો સીઝ કરી ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। મામલતદાર ઉપલેટા
श्री कलेक्टर साहेब राजकोट तथा श्री नायब कलेक्टर साहेब धोराजी ना योग्य मार्गदर्शन तेमज सूचना हेठ छेल्ला बे त्रण दिवस थी गैरकायदेसर खनिज चोरी नी तपास माटे जता छेल्ला बे त्रण दिवस में लगभग आश्रे 48 लाख उपरांत जत्थो सीज करी गैरकायदेसर अने पोलिस ने सोंपवामां आवेल छे। तेमज ऑगस्ट 2022 थी अत्यार सुधी में आश्रे 1 करोड़ उपरांत गैरकायदेसर जत्थो सीज करवामां आवेल छे, सीज करीने पोलिस ने सोंपवामां आवेल, जे अंगे आगळनी कार्यवाही माटे भૂસ્તરશાસ્ત્રી શ્રી ખાણ ખનિજ રાજકોટ ને આગળની કાર્યવાહી માટે અહેવાલ કરવામાં આવેલ છે। તેમજ આગામી દિવસો પણ આ રીતે તપાસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। ગરીબોના મોઢાનો કોળિયો છીનવી લેતા સરકારી અનાજ સગે વગે કરતા અનાજ માફિયાઓની પુરવઠા અધિકારીને ફરિયાદ મળતા રેડ કરી સુરતના ડબોલીના દુકાનદાર સહિત 5 સામે સિંગળપુર ડબોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। ફરિયાદના આધારે દરોડા પાડતા 1936 કિલો ઘઉં, 4491 કિલો ચોખાના જથ્થાનો વધારો હોવાનું બહાર આવ્યું છે। તેમજ અનાજ કૌભાંડિયાઓ ટેમ્પો મૂકી નાસી છૂટ્યા હતા। રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ મથકમાં એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે। ગત રાત્રે પોલીસે જુગાર રમતા 4 શખ્સોને દબોચી લીધા હતા, જેમાં મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે ઇન્વેસ્ટિગેશન રૂમમાં રજંતી લાખા અગેચણિયા અચાનક ઢળી પડતા તેને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા તેમનું મોત પોલીસના મારને કારણે થયું હોવાના આક્ષેપ પરિવારે લગાવ્યો હતો અને એક તબક્કે લાશ સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો। જો કે બાદમાં સમાજના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટથી લાશ સ્વીકારવામાં આવી। મારું નામ છે વિનુભાઈ લાખાભાઈ અગેચણિયા। હવે બનાવમાં બેન એવું છે, હું ઘરે સૂતો હતો, મને 4:30 વાગે પોલીસ આવીને એમ પૂછ્યું સાહેબે કે વિનુભાઈ લાખાભાઈ, મેં કીધું હા સાહેબ, જયંતિભાઈ ક્યાં રહ્યો? મેં કીધું બાજુમાં, તો કે તમે દવાખાને આલો કીએ અને દવાખાને તમારા ભાઈની ગંભીરતા છે કીએ અને મજા નથી કીએ, 4:30-5 મને સવારે જાણ કરી છે અને અમને ભેગા ને ભેગા લેવા તૈયું ના આવીને છે અમે, એને એવું કીધું અમને ઘરે આવીને કે જુગારની અમે રેડ કરી છે અને છોકરાઓએ એવું કીધું કે રાતે 10 વાગે મારા પપ્પાને લઈ ગયા છે કે પોલીસ, એક ગાડી હતી પોલીસની અને એક હોન્ડા હતું ગૌરીદળથી। આપની માંગ સત્ય હકીકત બહાર આવે એ જ પરિવારજનોની અમારા સમાજની, પોલીસ દ્વારા આજ અમે કાંઈ જોયું નથી તો કેમ કહી, એનો રિપોર્ટ ફોરેન્સ આપણે આવે એટલે એ માથે અમે લાશ સ્વીકારી લઈ હકીકત। ગઈકાલે રાત્રે 10:00 વાગે કોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કરમસિંહભાઈને બાતમી મળી કે ગૌરીદળ ગામે IOC પ્લાન્ટ છે એની પાછળ માણસો જુગાર રમી રહ્યા છે, એટલે એમણે ત્યાં રેડ કરી અને આજે મરણ જનાર જયંતિભાઈ લાખાભાઈ અગેસરિયા છે અને બીજા 3 માણસો અને 65,800 મુદ્દામાલ કબજે કરી અને એમની પર કેસ કરવામાં આવેલ અને પોલીસ સ્ટેશને લાવી અને તપાસની કાર્યવાહી કરતા હતા। ઇનમે રૂમમાં આ જયંતિભાઈ લાખાભાઈને બેસાડેલા, એટલે રાતના 1:15-2 વાગે બેઠા હતા, બેઠા બેઠા આગળ ઢળી પડેલા, એટલે પોલીસે પાણી છાંટી અને હલાવી બોલાવી એમને ભાનવા લાવવાનો પ્રયત્ન કરેલ અને દરમિયાન 108 પણ બોલાવી લીધેલ, 108 લાવી અને અહીંયા હોસ્પિટલ એમર્જન્સીમાં દાખલ કરતા ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત્યુ જાહેર કરેલ છે। આ કસ્ટડ ડેથનો બનાવ છે, એટલે પ્રાંત અધિકારીશ્રીએ આ જે મૃતદેહ છે એનું ઇન્ક્વેસ્ટ ભરેલ છે અને ફોરેન્સિક મેડિસિનના ડૉક્ટરની ટીમ આ જે પોસ્ટમોર્ટમ છે એની કાર્યવાહી કરનાર છે, એટલે જે કંઈ કારણ હશે એ દિશામાં અમને કોઈ માહિતી નથી, પણ હવે PM થાય એટલે અમને સંતોષ થઈ જશે કે શું પરિસ્થિતિ છે। ઈશા ફાઉન્ડેશનના નેજા હેઠળ સદગુરુ જગ્ગી દ્વારા સેવ અવર સોઇલ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। હાલ દિન પ્રતિદિન જ્યારે કેમિકલયુક્ત ખાતર સહિતની સામગ્રીને કારણે માટી સતત રેતીમાં પરિવર્તિત થઈ રહી છે, ત્યારે જમીનો અફળદ્રુપ બનતી જઈ રહી છે, જેને અટકાવવા માટે સદગુરુ જગ્ગી દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવ્યો છે તેમાં 16 વર્ષીય યુવાન સહભાગી થયો છે। સાહિલ ઝાએ ધોરણ 10 પરીક્ષા પૂર્ણ કર્યા બાદ 2022 મે માસથી પ્રવાસ શરૂ કર્યો, હાલ સુધીમાં 10 રાજ્યોમાં માટી બચાવવાનો સંદેશ આપી ચૂક્યો છે। 10 માસ અને 15 દિવસમાં તેને કુલ 10,000 કિલોમીટરનું અંતર કાપ્યું છે। આ ઉપરાંત લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પણ અપીલ કરી છે। રાજકોટ, જામનગર જેવા શહેરોમાં માટી બચાવવાનો સંદેશ આપી સુરેન્દ્રનગર અને અમદાવાદ હવે જશે।
नमस्कार, मेरा नाम साहिल शाह है, मैं 17 साल का हूँ और मैं भारत भ्रमण कर रहा हूँ। पिछले 10 महीने 14 दिनों से भारत के 10 राज्य क्रॉस किए, 10,000 किलोमीटर साइकिल चलाया और अभी जामनगर गुजरात में हूँ। कोलकाता से जर्नी स्टार्ट किया था, वेस्ट बंगाल, झारखंड, उड़ीसा होते हुए साउथ, फिर अभी गुजरात में वापी, वलसाड, सूरत, नवसारी, वडोदरा, राजकोट होते हुए जामनगर में आया। अभी लखोटा पैलेस के पास में हूँ। मैं ये कर रहा हूँ मिट्टी बचाओ अभियान को प्रमोट करने के लिए, मिट्टी की आवाज़ लोगों तक पहुँचाने के लिए, लोगों को जागरूक करने के लिए कि जो मिट्टी है वो रेत बनते जा रही है, वो डेजर्ट में कन्वर्ट हो रही है, जिसकी वजह से आने वाले समय में हम लोग खाना नहीं उगा पाएंगे। जो धूप बढ़ रही है वो मिट्टी खराब होने से है, जो लाइक गर्मी है वो मिट्टी खराब होने की वजह से, क्लाइमेट चेंज, ग्लोबल वार्मिंग, जो भी बोले, सबका एक ना एक रीज़न है मिट्टी का खराब होना। हम लोग जो आज खाना खा रहे हैं उसमें न्यूट्रिशन नहीं है। 100 साल पहले जब हम एक संतरा खाते थे उसमें हमको जितना भी न्यूट्रिशन मिलता था, उतना आज पाने के लिए हमको मिनिमम 8 संतरे खाने पड़ेंगे। इसका मतलब हमारा पेट भरेगा बट जो हमको न्यूट्रिशन चाहिए वो नहीं भरेगा। यही तो इसको बचाने के लिए ये कैंपेन स्टार्ट किया गया है सदगुरु के द्वारा। 65 साल की उम्र में उन्होंने 30,000 किलोमीटर बाइक चलाया था, वो भी जामनगर आए थे। गुजरात में दिवसे ने दिवसे खनिज चोरी ना बनाओ सामे आवता होय छे, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક એલપુર ગામે ગેરકાયદેસર રીતે ચાલતી ખાણ પર એલસીબી અને ખાણ ખનિજ વિભાગે દરોડા પાડતા 3 પથ્થર કાપવાની ચકરડે સહિત 3 લાખનો મુદ્દામાલ તેમજ રેતી અને પથ્થર ભરેલ 4 ટ્રેક્ટર મળી કુલ 23 લાખનો મુદ્દામાલ કબજે કરી ખાણ ખનિજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પર્દાફાશ રેલીનું આયોજન કરાયું, જેમાં કોંગી કાર્યકરોએ રોડ ચક્કાજામનો પ્રયાણ કરતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણા સહિતના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તમામ કોંગી કાર્યકરોને સિટી પોલીસ મથકમાં નજરકેદ રાખવામાં આવ્યા, જેના કારણે ભારે ઉહાપો સર્જાયો હતો। નૌશાદ સોલંકીએ આક્ષેપ કર્યા હતા કે ગરીબ જનતાના 12.50 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે, ત્યારે સરકાર અદાણી વિરુદ્ધ ઈડી અને સીબીઆઈ તથા અન્ય એજન્સીઓ દ્વારા તપાસ કરાવવી જોઈતી હતી, તે હજુ સુધી કરાવાઈ નથી। પ્રકારે ભારતના ઇતિહાસમાં ક્યારેય બન્યું ન હોય એમ આ દેશની ગરીબ જનતાના 80,000 કરોડ રૂપિયા મોદી અદાણીની દોસ્તીએ, મોદી અદાણીની મિત્રતાએ આ દેશને બરબાદ કર્યો છે। LIC ના 30,000 કરોડ રૂપિયા ડૂબાડ્યા છે, જ્યારે SBI ના 30,000 કરોડ ડૂબાડ્યા છે અને બીજી જુદી જુદી બેંકોનો જો હિસાબ કરીએ તો દેશના લગભગ 80,000 કરોડ રૂપિયા આ મોદીને લૂંટાવી અને દેશને બરબાદ કરવાનું કામ કર્યું છે। દેશની ગરીબ જનતાના આશરે 12.5 લાખ કરોડ રૂપિયા જે એની શેરમૂડીમાં રોકાયા હતા એ 1 મહિનાની અંદર સ્વાહા થઈ ગયા છે। દેશના ઇતિહાસની અંદર આવડું મોટું કૌભાંડ ક્યારે બહાર આવ્યું નથી, પરંતુ મોદી સરકાર એ અદાણી પોતાના મિત્રને હાથ અડાડવા પણ તૈયાર નથી, કોઈ તપાસ કરવા પણ તૈયાર નથી। ED આવતી, નથી CBI આવતી, નથી તમારે કોઈ સંસ્થા આવતી। આજે વિપક્ષના કોઈ પણ નેતાની સામે મામૂલી પણ આક્ષેપ થાય તો એના ઘેર આજે ED અને CBI દોડતા પહોંચી જાય છે, પરંતુ પોતાના મિત્રે જે 80,000 કરોડનું કૌભાંડ કર્યું છે એની સામે મોદી સરકારે હરખ ઉચ્ચારવા તૈયાર નથી। રાજકોટ શહેરના રૈયા રોડ પર સ્થિત એક ઘરમાં પ્રતિબંધિત નશાકારક સિરપનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે શહેર SOGએ દરોડો પાડી રૂપિયા 23 લાખનું 13,338 બોટલ કફ સિરપ પકડી લઈ GST અને IT રિટર્ન ભરી આપવા સહિતનું કામ કરતા શખ્સની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં આ જથ્થો કચ્છના આદિપુર ખાતે રહેતા કૌટુંબિક બનાવીએ મોકલ્યો હોવાનું ખુલતા અને પોતે બનાવીની સૂચના મુજબ આ કફ સિરપનો જથ્થો જે તે લોકો સુધી પહોંચાડી આવતો હોવાનું કબૂલાત NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે અને સપ્લાયરને ઝડપી લેતા તાજવીજ શરૂ થઈ છે। ઉલ્લેખનીય છે કે આ સિરપમાં નશાકારક કોડેઇન ફોસ્ફેટની હાજરી હોય, વધુ પડતું સેવન કરવાથી નશો થાય છે અને સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ હાનિકારક ગણાય છે। રાજકોટ શહેરની અંદર માનનીય CP રાજુ ભાર્ગવ સાહેબ દ્વારા ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે થઈને સે નો ટુ ડ્રગ્સનું એક જે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, તે અંતર્ગત વિવિધ પ્રકારના જે નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેની ઉપર વોચ રાખી પકડવાની કાર્યવાહી હાલ SOG દ્વારા હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત અત્રે માહિતી મળેલ હતી કે એક મિતેશ ગોસાઈ ઉર્ફે ગોસ્વામી નામનો એક શખ્સ જે છે તે મોટા પાયે આ કફ સિરપ જે છે તેનું વેચાણ કરી રહ્યો છે। કફ સિરપની અંદર કોડિન, જે બેઝિકલી એક ઓપિયમ જે છે તે નાર્કોટિક્સ એન્ડ સાયકોટોપિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ પ્રતિબંધિત વસ્તુઓમાં આવે છે અને તેનું એ વેચાણ ગેરકાયદેસર રીતે કરી રહ્યો છે। તેના આધારે SOGની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડની અંદર આશરે 23 લાખ રૂપિયાના કફ સિરપ આપણને મળી આવ્યો છે। ફર્ધર તપાસમાં એવું જાણવા મળ્યું કે સમીર ગોસ્વામી નામનો એક શખ્સ છે જે કચ્છ ખાતે રહીને
આ જથ્થો સપ્લાય કરતો હતો અને આ બંને જે આપણો આરોપી મિતેશ અને સમીર એ બંને સંબંધે શાળા બનાવી થાય છે અને તેઓ દ્વારા આ ગેરકાયદેસર કામગીરી કરવામાં આવતી હતી. સમીર ગોસ્વામી વિરુદ્ધ અગાઉ પણ સાણંદ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે જેમાં તેને પકડવાનો બાકી છે અને આના આધારે આગળ કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલ છે. હાલ અમે એણે જે ટ્રાન્સપોર્ટ દ્વારા વિવિધ જગ્યાએ જે જથ્થો સપ્લાય કરેલો છે તેની તપાસ કરી રહ્યા છીએ અને જેને જેને પણ સપ્લાય કર્યું હશે તેના વિરુદ્ધ પણ આગળ જતા કાયદેસર કાર્યવાહી કરીશું. આ બધી જે ડ્રગ્સ જે છે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે એટલે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ પ્રકારનું કોઈ પણ વેચાણ એ આપણે કરી શકતા નથી. આ છેલ્લા 3 માસથી આ ધંધો રાજકોટની અંદર એને શરૂ કરેલો હતો. તે જયારે ગાંધીધામથી આ ધંધો કરી રહ્યો હતો ત્યારે અગાઉ એની ઉપર જે ગુનો દાખલ થયો ત્યારબાદ એને પોતાનું જે સેન્ટર છે એ અહીંયા રાજકોટ શિફ્ટ કર્યું. સમીર ગોસ્વામી દ્વારા જ કચ્છની અંદર આનું વેચાણ કરવામાં આવતું હતું. ડીપીએસ અંતર્ગત ત્યાં પણ ગુનો દાખલ થયેલો છે આ ગેરકાયદેસર કફ સિરપ વેચાણનો અને આપણે પણ અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સના જે અધિકારી છે અને જે FSLના અધિકારી છે તેને બોલાવી સ્થળ પર ટેસ્ટિંગ કરી ત્યારબાદ તેમનો ઓપિનિયન લઈને જ આગળ કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલ આ તપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે અને પૂરેપૂરા 14 દિવસના રિમાન્ડ માંગવા માટે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ફર્ધર જે મળશે તમારે કાર્યવાહી કરી તપાસની અંદર જે વધુ નીકળશે એ ખ્યાલ આવશે. મહેસાણા અમદાવાદ હાઈવે પર નંદાસણ પોલીસ દ્વારા SR પેટ્રોલ પંપ નજીક વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વાહન ચાલકોને ક્યાંક અકસ્માતનો ભોગ બનવાનો વારો પણ આવતો હોય છે. તંદારથીઓ રોડ પર બેરોકટોક ધંધો કરતા હોય જેથી ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ સર્જાઈ રહી છે જેના પર પોલીસ તંત્ર કાર્યવાહી નથી કરી રહ્યું. જ્યારે નંદાસણ બ્રિજની નીચે ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો ઊભા રાખીને નંદાસણ પોલીસ SR પેટ્રોલ પંપ પર શું કરે છે તેવા સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. ખોડિયાર નગર સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આઈશ્રી સોલનમાના શતાબ્દી મહોત્સવ નિમિત્તે 12 બીજનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ 3 મહિનાની બીજના દિવસે સોનલ સંભાળના નામે ભવ્ય લોકડાયરા તથા મહાપ્રસાદનું આયોજન આગામી તારીખ 23 માર્ચના રોજ ખોડિયાનગર ગોંડલ રોડ જય વિજય સ્કૂલ પાસે રાખવામાં આવેલું છે. ડાયરામાં સુપ્રસિદ્ધ કલાકારો પોતાની કળાથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરશે. આ તકે ખોડિયાનગર સમસ્ત ચારણ ગઢવી સમાજના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી તેમજ પ્રમુખ પ્રકાશભાઈ કવલે બીજના આયોજન વિશેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. મારું નામ પ્રકાશભાઈ કરશનભાઈ કવલ, ખોડિયારનગર ગઢવી સમાજ પ્રમુખ. છેલ્લા 30 વર્ષથી આઈ સોનબાઈ માનો જન્મોત્સવ અમે ખોડિયારનગર ખાતે ઉજવણી કરીએ છીએ અને આ વખતે આઈ પરમ પૂજ્ય સોનબાઈ માનો 100મો જન્મોત્સવ એટલે શતાબ્દી મહોત્સવ હોવાના કારણે દર મહિને ભજન અને ભોજન ભવ્ય લોકડાયરો દર મહિને યોજવાનું કાર્યક્રમ અમે નક્કી કર્યો છે અને દર મહિને સોનલ બીજના દિવસે અમે ડાયરો યોજીએ છીએ. આ ડાયરામાં આ વખતના કલાકાર શ્રી વિજયભાઈ બાટી, ગોવિંદભાઈ ગઢવી, ભરતદાન આસળિયા તેમજ કાજલબેન રબારી પોતાની કલાઓ રજૂ કરશે. તો સોનબાઈ માને માનનારા તમામ વર્ગને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે કે દરેક સોનબાઈ માને તમામ સમાજ તમામ જ્ઞાતિઓ માને છે તે તમામ સમાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને દર મહિને ભજન અને ભોજન ભોજનનો પણ કાર્યક્રમ છે, પ્રસાદીનું પણ આયોજન છે. જે આઈ કૃપા હોટલ માલધારી હોટલ જયદેવભાઈ જબરભાઈ પાલિયા તરફથી મહાપ્રસાદ આપવામાં આવશે. તો તમામ સોનબાઈ માને માનનારો વર્ગ તેમજ ચારણ સમાજને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. રાજુલાના બેરાઈ ગામે પિતૃકલ્યાણ અર્થે તેમજ પિતૃઓના મોક્ષાર્થે દિવ્ય અને ભવ્ય ભાગવત સપ્તાહ યજ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 15 થી 21 માર્ચ સુધી રામજી મંદિર પિતૃદેવના પટાંગણમાં શરૂ કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વક્તા શાસ્ત્રી મહેશભાઈ શિવશંકર જોશી બિગરાળવાળા પોતાના સુમધુર કંઠેથી કથાનું રાસપાન કરાવનાર છે. અબડાસા તાલુકાના નલિયા ST ડેપોથી કૃષ્ણનગર રૂટ માટે 2 સ્લીપર કોચ બસો ફાળવાઈ હતી. જૂની બસોના બદલે નવી બસો ફાળવવામાં આવી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે અબડાસા તાલુકા BJPના રાજકારણીઓ તથા ST તમામ સ્ટાફ મેમ્બર્સ હાજર રહ્યા હતા. ચાલતા એક્સપ્રેસ વાહનોમાં વારે ઘડી બ્રેકડાઉનનો પ્રોબ્લેમ હતો તેમજ લોક લાગણી અને ધારાસભ્ય શ્રીના પ્રયત્નોથી આ પોસિબલ થયો છે, આ શક્ય બન્યો છે અને હજી પણ આનાથી પણ સવિશેષ સુવિધાઓ આપવા માટે સરકાર, રાજ્ય અને આપણા અહીંયાના રાજકારણી વર્ગ જે સક્રિય છે એને હજી પણ આનાથી પણ સારો ફ્યુચરમાં ભવિષ્યમાં આપણે લાભો મળશે અને જનતાને હું આંતરિય દિલથી કહું છું
કે આ લાભો વધુમાં વધુ લેવો અને જો પ્રોફિટ થશે, જો ગવર્મેન્ટને તમે પ્રોફિટ કરાવશો, નફો કરાવશો, તો હજી આનાથી પણ સારો તમને ફાયદો થશે. સાબરકાંઠા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગની આગાહીને કારણે વાતાવરણમાં પલટો આવ્યો. ધૂળની ડમરી તેમજ ભારે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત બન્યો છે અને પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. હાઈવે રોડ પર ભારે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. બાબરા સરકાર ઇંગારશા પીર દરગાહ શરીફ ખાતે ઉર્સ મુબારકનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાબરાના શહેરી માર્ગ ઉપર શાનો સુકત સાથે જુલુસ કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેફિલે શમાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર નિઝામુદ્દીન બાપુ અમરેલી તેમજ સરકાર દાદા બાવાએ જેતપુરથી ખાસ હાજરી આપી હતી. નમસ્કાર, સલામ, આભાર. બાબરા શહેરની અંદરમાં આવેલ ઇંગારશા પીરની દરગાહનું આજે શાનદાર ઉર્સનો જલસો રાખવામાં આવેલો છે. જે ઉર્સનો જલસો બાબરા શહેરની તમામ જનતા સાથે મળીને મનાવે છે અને કરે છે. તેમજ બાબરા શહેર ચેમ્બર્સો પ્રમુખ શ્રીએ અને બાબરા ચેમ્બર્સો પ્રમુખ અને તેમના સભ્યો બધાએ મળીને ઇંગારશા પીરની દરગાહમાં ચાદર ચડાવેલ છે, તેમજ કવાલીનો લાભ લીધેલ છે. મહેમાન, બાબરા શહેરની અંદર આ ઉર્સના જલસામાં જુલુસ કાઢવામાં આવે છે. એ જુલુસની અંદરમાં બાબરા શહેરની તમામ માર્કેટ યાર્ડથી માંડીને બજારની અંદરમાં આ જુલુસ ફરે છે અને જુલુસની પાછળ તમામ લોકો નિયાજ બાંટે છે, પ્રસાદી બાંટે છે. હિન્દુ મુસલમાને સાથે મળીને આ નિયાજ બાંટે છે અને સાથે મળીને બધા આ ઉર્સનો જલસો મનાવે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાત ભરમાં માવઠું થવાની શક્યતા હોવાથી જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી જ આકાશમાં વાદળોના આટા ફેરા જોવા મળ્યા હતા અને પવનની તીવ્રતા મંદ પડી ગઈ હતી. તે દરમિયાન આજે વહેલી સવારથી જ મોટા પ્રમાણમાં વાદળોના ગંજ ખડકાઈ ગયા હોવાથી સૂર્યનારાયણના દર્શન અલિપ્ત થઈ ગયા હતા અને આકાશ સંપૂર્ણપણે ગુરંભાયેલું જોવા મળ્યું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 40 કિલોમીટરની ઝડપે રહી હતી. જસદણમાં બાયપાસ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપમાં અજાણ્યો ફોર વ્હીલર તેની કારમાં ₹2500નું ડીઝલ પુરાવી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર જ તેની કારને બગાડીને રફો ચક્કર થઈ ગયો હતો. પેટ્રોલ પંપના માલિક અશ્વિનભાઈ હિરપરાએ જસદણ પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં વારાહી નેશનલ હાઈવે પર અંજારથી અજમેર દરગાહ દર્શને જતા મુસ્લિમ પરિવારને અકસ્માત નડ્યો હતો. ઇકોકારને અજાણ્યા વાહને ટક્કર મારતા ઇકોકાર પલટી ખાઈ જતા જ ઘટનાસ્થળે એક વ્યક્તિનું કમકવાટી ભર્યું મોત નિપજ્યું હતું તથા અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. કડી તાલુકા તેમજ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી તસ્કરો જાણે બેફામ બની ગયા છે. કડી તાલુકાના નંદાસણક પાસે ગણેશપુરા સીમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજનો તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. એક અઠવાડિયાથી જ રોજ રાત્રિના સમયે કોલ્ડ સ્ટોરેજની અંદર ઘૂસીને સામાનની તસ્કરી કરી સવારે ભંગાર લેનારને વેચી નાખતા હતા. કોલ્ડ સ્ટોરેજના કર્મચારીઓને કોલ્ડ સ્ટોરેજમાં ચોરી થઈ હોવાનું માલુમ થયું. તેમણે કંપની હેડને જાણ કરી હતી. ત્યારબાદ કંપનીના જ કર્મચારીઓએ રાત્રે ફિલ્ડિંગ ભરી તેની જાણ લીધી હતી. ત્યારબાદ સવારે 5 વાગે ચોરોને પકડી પાડ્યા હતા અને ગત રાત્રે જે પણ માલની ચોરી કરી હતી તે બધો જ સામાન જપ્ત કર્યો હતો. તેમજ નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે ચોરોને સોંપવામાં આવ્યા હતા. નંદાસણ પોલીસે ગણેશપુરા ખાતે આવેલા સ્ટોરેજની મુલાકાત લઈને આગળની તજવીજ હાથ ધરી હતી. અજીત શેખાવત, મેં બ્રેટલ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ યહાં એક ફ્રોઝન ફૂડ કા વેરહાઉસિસ કંપની હૈ, ઇસકા બિઝનેસ હેડ હું. યે કંપની મલ્ટીપલ લોકેશન કે ઉપર ઇસકે વેરહાઉસિસ હૈ, એક બલિયાશન મેં હૈ, એક ગણેશપુરા મેં જહાં ખડે હૈ, એક ઉત્તરાખંડ મેં ભી. કંપની બેઝ આઉટ હૈ મુંબઈ, હેડ ઓફિસ મુંબઈ હૈ, ઓર મેં બેઝ આઉટ હું અહેમદાબાદ, વહાં સે મેં ઓપરેટ કરું. કે બારે મેં આપકો જાનકારી 3-4 દિન પહેલે મેરે કો લેન્ડલોર્ડ કા કોલ આયા થા કે અજીતભાઈ યહાં પે કુછ એસી ગતિવિધિ ચલ રહી હૈ જહાં કુછ શટર ટૂટા હુઆ હૈ, તો આપકે મેન્ટેનન્સ ગાય કે ભેજ કે શટર રિપેર કરવા દીજિયે. કલ મેને હમારી યે મેન્ટેનન્સ ટીમ કો ભેજા, તો મેન્ટેનન્સ ટીમ આકર કે દેખા તો અંદર કાફી કુછ મટીરિયલ જો હમારા ફ્યુઅલ પ્લાન્ટ હૈ, જો કેરિયર કા પ્લાન્ટ હૈ, જિસસે પૂરા અંદર કા ટેમ્પરેચર મેન્ટેન હોતા હૈ, વો પૂરા ટેમ્પરેચર મેન્ટેન કા પૂરા પ્લાન્ટ કી એક્સેસરીઝ, જો કોપર પાઇપ હૈ, પૂરા પ્લાન્ટ કી મશીનરીઝ હૈ, વો કટ કરકે ચોરી હો ગયા. દેન ઇન્હોને ઇન્ટીમેટ, કલ મેં અહેમદાબાદ મેં થા, ઇન્હોને ઇન્ટીમેટ કિયા મેરે, ઇમિડિએટલી મેને દિનેશભાઈ કે સાથ કોઓર્ડિનેટ કિયા. ફિર કલ રાત કો યહાં હમે પતા તો ચલ ગયા કે માલ તો ચોરી હો ગયા. દેન ફિર ટીમ ને લોકલ સ્ક્રેપર કે યહાં પે દેખા કે જો હમારા માલ થા વો કહીં પડા થા, તો ટીમ ને ફિર રાત કો યહાં પે ફિલ્ડિંગ લગાયા.
और आज सुबह में 5 बजे ये लोग क्या करते थे कि जब ये अभी जो चोर है वो पकड़े गए आज सुबह 5 बजे, तो इनका ऐसा था कि रात को 11 बजे एंट्री करते थे और अंदर से जो भी मशीनरी वायर है कॉपर है इनको काट के निकाल के 5 बजे एग्ज़िट करते थे। तो कल रात को टीम ने फील्डिंग लगाया और यहाँ पे देखा कि सुबह 5 बजे निकलते टाइम इनको पकड़ा, तो जो भी माल कल जो इन्होंने काटा है वो पूरा माल इन्होंने हैंड ओवर लिया, नंदासन पुलिस स्टेशन में इन्होंने सबमिट किया है। अभी मैं पुलिस SP को ये पुलिस इंस्पेक्टर को मिल के आया हूँ, वहाँ पे उन्होंने बोला है ठीक है विजिट करके जो भी लीगल कार्यवाही होगी वो इसको टिकट अप करें। हाल समाचारों में बस आटलू, समाचारों जोता रहो अब तक चैनल, धन्यवाद।